કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં છો ને? તો આજે આપણે ગણિત વિષય શીખીશું. ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર 11 ઘડિયા અને ભાગાકાર એ ચાલુ કર્યું હતું. અને ગયા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 8 એટલે કે ભાગાકારના દાખલા આપણે જોયા હતા. એમાં બે દાખલાની આપણે સમજૂતી મેળવી હતી અને 3 દાખલા તમને મેં હોમવર્કમાં આપ્યા હતા, બરાબર? તો તમે બધાએ ગણ્યા હશે દાખલા. તો આજે આપણે આગળ નંબરના જે દાખલા છે તે આપણે જોઈએ. દાખલા નંબર 6થી આપણે ચાલુ કરીએ. ચાલો જુઓ દાખલા નંબર 6. 56/4, બરાબર? હવે આપણને 4 જે છે એ 4 એ શું છે, જે ભાજક છે 4, એ 4નો ઘડિયો આપણે કહીએ છીએ, બરાબર? એ 4નો ઘડિયો આપણે બોલવાનો છે. ક્યાં સુધી બોલવાનો? તો 4ના ઘડિયામાં આપણે એક એક રકમ લઈએ, બરાબર? તો 5, તો 4ના ઘડિયામાં 5 આવે છે ના આવે, એ રીતે ના થાય તો પછી આપણે બંને રકમ સાથે લઈને જોવાનું. તો 56, તો આપણને 56 ઘડિયામાં આવે છે કે નથી આવતા એ જોવાનું. તો એ જોવા માટે તમારે શું કરવું પડશે? 4નો ઘડિયો બોલવો પડે, બરાબર? તો 4નો ઘડિયો તમે બોલશો તો 4ના ઘડિયામાં 56 આવે છે કે તે જુઓ. ચાલો 4નો ઘડિયો બોલો. 4 × 4, 4 × 2, 8, 4 × 3, 12, 4 × 4, 16, 4 × 5, 20, 4 × 6, 24, 4 × 7, 28, 4 × 8, 32, 4 × 9, 36 અને 4 × 2, 40. 4નો ઘડિયો છે એટલે 4ના ઘડિયામાં તો આવી જ ના શકે. એટલે આપણે શું કરવું પડે? જ્યારે આ ભાજક હોય એના કરતાં આ રકમ, આ જે રકમ છે ભાજ્ય, એને શું કહેવાય? ભાજ્ય. તો એ રકમ, ભાજ્યની જે રકમ મોટી હોય તો આપણે શું કરવું પડે? દશકનો અંક લઈને એનાથી નાની સંખ્યા જે આવતી હોય ઘડિયામાં એ લેવાની. એટલે આપણે એક એક રકમ દશકને લઈએ. તો 4નો ઘડિયો બોલો. ચાલો 4નો ઘડિયો બોલશો તો 4ના ઘડિયામાં 5 આવે ના આવે? ના આવે ને. એટલે એનાથી નાની સંખ્યા, 5થી નાની સંખ્યા કેટલી આવે? તો 4 × 4, બરાબર? એટલે આપણે 4 × 4 લખીએ. કઈ રીતે લખાશે? તો તમને બધાને આગળ આપણે બે દાખલા સમજ્યા એમાં જોઈ ગયા, બરાબર? તો જે આ 4 છે એ 4નો ઘડિયો આપણને આપેલો છે અહીં જુઓ, અને વચ્ચે જે 1 છે 4 × 1, તો 1 એ આપણે ઉપર ભાગફળ તરીકે લખવાનું, બરાબર? ભાગફળ એટલે કે જવાબ, અને 4 નીચે લખવાના. પછી શું કરવાનું? તો પછી બાદબાકીનો દાખલો કરવાનો, એટલે કે 5માંથી આપણે 4 બાદ કરીએ તો કેટલા રહેશે? 1. હવે એકમનો અંક બાકી છે ગણતરી કરવાનો, બરાબર? તો એ એકમનો અંક જે બાકી છે એને આપણે અહીં નીચે લઈશું. એટલે આ જે 6 છે એ 6ને આપણે અહીં નીચે લખી દઈએ, એટલે કેટલા થઈ ગયા? તો એ 16 કહેવાશે. હવે ફરીથી 4નો ઘડિયો બોલો. હવે 4ના ઘડિયામાં 16 આવે છે, બોલો જોઈએ. તો 4ના ઘડિયામાં 16 આવે છે, આવે છે ને? 4 × 4, 16. તો ફરીથી આપણે લખી દઈએ 4 × 4, 16. હવે ફરીથી બાદબાકીનો દાખલો કરો. તો 16માંથી 16 જાય તો 0, બરાબર? એટલે આપણું ભાગફળ કેટલું આવ્યું? તો 14, એટલે કે જવાબ આવ્યો 14. પછી આગળનો દાખલો જુઓ, દાખલા નંબર 7. 56/5. હવે અહીં રકમ જુઓ 65 છે. કેટલી છે રકમ? 65. અને જે આ ભાજક જે છે એટલે કે 5નો જે ઘડિયો છે એટલે કે 5 કરતાં અહીં જે રકમ આપેલી છે દશકની 6 એ મોટી છે, બરાબર? મોટી છે ને, એટલે કે આપણે 5નો ઘડિયો બોલીએ, 5 × 5, પછી 5 × 2, 10, એટલે 5ના ઘડિયામાં 6 તો આવતા નથી, આવે છે ના આવે ને? એટલે આપણે 6 કરતાં નાની રકમ લેવાની. તો 5નો ઘડિયો આપણે 1 સુધી બોલીશું, 5 × 5, બરાબર? એટલે આપણે જવાબ લખીએ 1 ઉપર અને 6ના નીચે 5. હવે ફરીથી બાદબાકી કરીએ. તો 6માંથી 5 બાદ કરીએ તો કેટલા રહેશે? 1. હવે રકમ કઈ બાકી રહી ગણવાની? તો એકમનો અંક, એટલે કે જે 5 છે એ ગણતરી કરવાની બાકી છે. એટલે આપણે 5ને નીચે ઉતારીશું એટલે 15 થઈ જશે અહીં.
હવે ફરીથી પાંચનો ઘડિયો બોલો. પાંચના ઘડિયામાં 15 આવે છે, આવે છે ને? 5 તારી 15, તો 5 તારી 15. હવે ફરીથી શું કરીશું આપણે? બાદબાકી કરીશું. શું કરીશું? બાદબાકી કરીશું. તો ચાલો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 8, 91/7, બરાબર. અહીં પણ એવી જ રકમ છે, એટલે આપણે જે દશકનો અંક છે એને જોવાનું છે, બરાબર. કે 7ના ઘડિયામાં 9 આવે તો ના આવે, ના આવે ને? જ્યારે ના આવે ત્યારે આપણે શું કરવાનું? એનાથી નાની રકમ લેવાની, એટલે કે 9 કરતાં જે નાની રકમ આવતી હોય 7ના ઘડિયામાં એ આપણે લેવાનું. તો 7નો ઘડિયો આપણે બોલીએ તો 7 × 7 = 14. 14 તો મોટી સંખ્યા, આપણે લેવાની કઈ છે? તો નાની સંખ્યા. તો 7 × 7 આપણે લેવું પડશે, બરાબર. તો આપણે 7 × 7 લખીએ અહીંયા. હવે 9માંથી 7 બાદ કરો. 9માંથી 7 બાદ કરીશું તો કેટલા વધશે? 2. અને એકમનો અંક જે છે એ નીચે ઉતારી દઈએ, એટલે 21 થઈ ગયા. હવે 7નો ઘડિયો બોલો જોઈએ. હવે 7ના ઘડિયામાં 21 આવે છે તે જુઓ. તો 7ના ઘડિયામાં 21 આવે છે, આવે છે ને? ક્યાં આવે છે? 7નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલીશું તો 21 આવશે? તો 7 તારી 21 આવી ગયા. હવે વાત કરીએ 21માંથી 21 જાય તો 0, બરાબર. ચાલો હવે આગળ જુઓ. દાખલા નંબર 9, 555/5. હવે અહીં 3 રકમ છે, એકમ, દશક અને 100, બરાબર. તો આપણે શું કરીશું? 5 છે એટલે 5ના ઘડિયામાં 5 તો આવે જ, એટલે આપણે 5નો ઘડિયો બોલીએ પહેલાં તો 1-1 રકમ જ લઈએ. 5 × 5, 5માંથી 5 બાદ કરીએ તો 0. પછી ફરીથી નીચે 1-1 રકમ ઉતારીશું તો નીચે 5 ઉતારીએ, એટલે ફરીથી 5ના ઘડિયામાં 5 આવે છે. 5 × 5, ફરીથી બાદ કરીશું તો 5માંથી 5 0. હવે બાકી રહી એકમનો અંક, 5 ઉતારી દીધો, ફરીથી 5 × 5, જવાબ આવ્યો 0. એટલે 555/5 કરીએ તો આપણું ભાગફળ કેટલું આવ્યું? 111, બરાબર. હવે આપણે છેલ્લો દાખલો જોઈએ, દાખલા નંબર 10. જુઓ, 864/2. હવે અહીં 2નો ઘડિયો છે, ભાજકમાં 2નો ઘડિયો આપણને આપેલો છે. તો 2ના ઘડિયામાં આપણે 8 આવે છે કે તે જોવાના છે. ચાલો 2નો ઘડિયો બોલો જોઈએ. 2ના ઘડિયામાં 8 આવે છે? આવે છે, આવે છે ને? ક્યાં આવે છે? તો 2 × 8, 2 × 8. હવે શું કરવાનું? તો હવે બાદબાકી કરવાની. ચાલો બાદબાકી કરો, 8માંથી 8 બાદ કરીએ તો જવાબ આવે 0, ઉપરથી ઉતરે 6. હવે ફરીથી 2નો ઘડિયો બોલવાનો રહેશે. 2નો ઘડિયો બોલો તો 6 ક્યાં આવે છે એ જોવાનું. તો 2નો ઘડિયો આપણે બોલીએ તો 2 તારી 6 આવે ને? 2 તારી 6. ચાલો હવે ફરીથી આપણે શું કરીશું? બાદબાકી કરીએ તો 6માંથી 6ને બાદ કરીએ તો જવાબ આવે 0. હવે કઈ રકમ બાકી રહી ગણતરી કરવાની? તો 4. તો એ 4 જે બાકી છે એ 4ને આપણે ફરીથી નીચે ઉતારી દઈએ અને ફરીથી 2નો ઘડિયો બોલીએ તો 2ના ઘડિયામાં, ચાલો દાખલા નંબર 11, 12, 13, 14 અને 15, આ જે 5 દાખલા છે, આ 5 દાખલા તમારે હોમવર્કમાં કરવાના રહેશે, બરાબર. આ દાખલા 5 ગણીને તમારે મને વોટ્સઅપ પર ફોટો પાડીને મોકલવાનો રહેશે. ચાલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 છે, ગુણાકાર કરો. આગળ પણ આપણે ગુણાકાર જોયા, બરાબર, 1-1 રકમવાળા હતા. હવે આગળ જે જોવાના છે પ્રશ્ન નંબર 9માં,
બબે રકમ વાળા ગુણાકાર છે, બરાબર? ઉપર પણ બે રકમ છે અને નીચે પણ બે રકમ છે. તો એ દાખલાની આપણે સમજૂતી મેળવીએ. ચાલો પહેલો દાખલો છે, જુઓ 64 × 31, બરાબર? હું તમને એક કાગળમાં ગણીને બતાવું છું, જુઓ. ચોસઠ ગુણ્યા 31, બરાબર? તમારે શું કરવાનું, બે રકમ છે, બરાબર? નીચે કેટલી રકમ છે? બે, 31 છે. એટલે તો પહેલાં આપણે એક શૂન્ય મૂકવાનું. કેમ મૂકવાનું શૂન્ય? બાર. આ જે રકમ છે એની બહાર શૂન્ય મૂકવાનું, બરાબર? યાદ રાખો. પછી ચિહ્નો, ગુણાકારનું ચિહ્ન છે એટલે કે દશક બાજુની સંખ્યાને ગુણવાની. કોની સાથે ગુણવાની? તો પહેલાં એકમ સાથે એટલે કે 4 સાથે, પછી દશક સાથે એટલે કે 4 સાથે ગુણાકાર કરવાનો, બરાબર? તો ચાલો આપણે ગુણાકાર કરીએ. 3નો ગુણાકાર પહેલાં કોની સાથે કરવાનો? 4 સાથે. એટલે 3 × 6 કેટલા થાય? 3 × 6 = 12, બરાબર? તો 12 આપણે શું મૂકવાનું? 2. અને વધી ક્યાં આવશે? આપણે જેનો ગુણાકાર જેની સાથે કર્યો એની બાજુમાં વધી મૂકવાની. એટલે આપણે 3નો ગુણાકાર 4 સાથે કર્યો, બરાબર? તો વધી ક્યાં આવશે? બાજુના અંક ઉપર એટલે કે 6 ઉપર વધી આવશે. તો વધી આવશે 1. હવે દશકનો ગુણાકાર કરીએ 3 સાથે. 3નો ગુણાકાર આપણે 6 સાથે કરવાનો એટલે 3નો ઘડિયો બોલો 6 સુધી. તો 3 × 6 = 18 થાય. કેટલા થાય? 3 × 6 = 18. 18માં આપણે વધી 1 ઉમેરવાની છે એટલે કેટલા થશે? તો 19, બરાબર? હવે 19 આપણે બેઠા લખીશું કારણ કે બાજુમાં વધી મૂકવા માટે કોઈ અંક નથી આપણી પાસે, એટલે 19 અહીં બેઠા મૂકી દીધા, બરાબર? હવે આ 3નો ગુણાકાર થઈ ગયો. હવે એકમનો જે અંક છે 1નો ગુણાકાર પણ આપણે કઈ રીતે કરવાનો? આ જ રીતે કરવો પડશે. પહેલાં 4 સાથે કરો, પછી 6 સાથે કરો, બરાબર? હવે આ વધીને ભૂલી જવાનું. ચાલો હવે આપણે કરીએ 1નો ગુણાકાર 4 સાથે. 1 × 6 કેટલા થશે? 4. તો 4ને આપણે આ જે શૂન્ય મૂક્યો છે એની નીચે મૂકવાનું, બરાબર? આ રકમ ત્યારે તમે જ્યારે લખો ને એને લાઇન ટુ લાઇન લખો, એટલે જ્યારે તમે સરવાળો કરો તો એનો જવાબ બરાબર વ્યવસ્થિત સાચો આવે, બરાબર? એક બી રકમ, એક બી આંકડો આમ તેમ થઈ જશે તો જવાબ તમારો ખોટો આવશે. ચાલો હવે 1નો ગુણાકાર આપણે દશક સાથે કરીએ એટલે કે 6 સાથે કરીએ. 1 × 6 = 6, તો આપણે 6 લખી દઈએ. હવે આપણે બંને રકમના ગુણાકાર કરી દીધા, 3નો ગુણાકાર પણ કરી દીધો અને 1નો ગુણાકાર પણ કરી દીધો, બરાબર? હવે શું કરવાનું? તો હવે સરવાળો કરવાનો. બંને જે જવાબ આવ્યા એનો સરવાળો કરીશું. તો જુઓ 0 + 4 કેટલા થશે? 4. 2 + 6 એટલે 2માં 6 ઉમેરીએ તો થશે 8. 9 × 9 = 1 એટલે જવાબ કેટલો આવ્યો આપણી પાસે? 1984 જવાબ આવ્યો, બરાબર? હજુ એક દાખલો જોઈએ, પછી આપણે સદ્યપોથીમાં ગણીએ. આપણે અત્યારે બે દાખલાની સમજૂતી મેળવીએ. આગળનો દાખલો છે દાખલા નંબર 2. 81 × 77, બરાબર? ચાલો જોઈએ. 1 શું કરીશું આપણે? તો 2 રકમ છે, હંમેશા યાદ રાખો નીચે 2 રકમ આવે એટલે 1 શૂન્ય બહાર મૂકવાનું આપણે, બરાબર? 3 રકમ આવે તો 2 શૂન્ય બહાર જશે. આ રીતે જેમ જેમ રકમ વધતી જાય એ રીતે શૂન્ય પણ વધતા જશે. અત્યારે તો આપણે ફક્ત આ 2 રકમવાળા શીખવાના છે એટલે શૂન્ય 1 જ આવશે, બરાબર? પછી ક્યાંથી ગણવાનું રહેશે? તો આ ગુણાકારનું જે ચિહ્ન છે એ બાજુથી આપણે ગણવાનું. તો 7નો ગુણાકાર કોની સાથે કરીએ? એકમ સાથે. તો એકમમાં અંક કયો છે? 1. તો 7નો ઘડિયો આપણે 1 સુધી બોલવાનો. 7 × 1 = 7, બરાબર? પછી 7નો ગુણાકાર ફરીથી કોની સાથે કરીએ? દશક સાથે. ચાલો દશક સાથે કરીએ એટલે 7નો ઘડિયો આપણે ગુણાકાર 8 સાથે કરવાનું છે.
તો 7નો ઘડિયો આપણે 8 સુધી બોલવું પડશે બરાબર તો કેટલા થશે 7 8 56 તો આપણે 56 લખી દઈએ આ થઈ ગયું હવે એકમનો ગુણાકાર કરીએ બંને રકમ સાથે એકવાર 1 સાથે અને એકવાર 8 સાથે એટલે કે એકવાર આપણે 7નો ઘડિયો 1 સુધી બોલવો પડશે ફરીથી 8નો 7નો ઘડિયો 8 સુધી બોલવો પડશે બરાબર તો ચાલો આપણે ગુણાકાર કરીએ 7 1 7 7 8 56 થઈ ગયો ગુણાકાર હવે શું કરવાનું તો હવે બંને રકમોનો સરવાળો કરવાનો ચાલો આપણે સરવાળો કરીએ 0 વત્તા 7 બરાબર 7 7 વત્તા 6 કેટલા થશે 13 13 3 વધી પડી 1 6 અને 5 કેટલા થશે 11 11 ને વધી 1 ઉમેરીએ એટલે 12 12 2 અને વધી પડી 1 5 વત્તા 1 બરાબર 6 બરાબર તો આ રીતે ગુણાકાર થાય સમજણ પડી તમને હવે જુઓ આગળ આગળના 3 દાખલા તમારે ગણવાના રહેશે ત્રીજો ચોથો અને પાંચમો દાખલો બરાબર આ 3 દાખલા તમારે હોમવર્કમાં ગણિતની નોટમાં ગણવાના રહેશે અને ફોટો પાડીને મને મોકલવાનું રહેશે બાકીના જે 6 થી 15 દાખલા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું